અને મારું વતન સુરત એમને જન્મદિવસ ની ખુબ જોવામાં કઈ સરસ નહીં ને તમારા પપ્પા એ મકા એવી વાઢે અને બાપુ સનેડો લઈને આવે મકાઈ ભરવી થી બાપુ સનેડો લઈને આવે હે લાલ કલર નો આપણો સનેડો બાપુ મકાઈ ભરે સનેડામાં હલો જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ રામ રામ બધાય દૈરા ને કેમ છો મજામાં ને બધા તો જો અહીંયા બે દી થયા લાઈટ માં વાંધો હતો ઘેરે પાણી કોઈ દી આવતું નતું આપડે પરમદી ટાકો ભર્યો હતો ન્યાય જઈને ને અટાણે બે દી થયા વાંધો હતો ને ફરી આજે આવ્યું હે પાણી અવેડો ભરાઈ ગયો બાથરૂમ નો ટાકો ભરી લીધો અને જો અહીં ઝાડવામાં જાય છે અને હવે ગરકે થઈ ગયું બસ એટલું જ પાણી આવ્યું હે લાઈટ એક બે દી કદાચ આવી રીતના વાંધો કરે તો પીવાનું ખૂટે નહીં નકર આવે એમ હે નહીં અને આપણા રાજુભાઈ આવી ગયા હે સુરત થી જો રામ રામ જય શ્રી કૃષ્ણ બધને ઓકે સુરત ની લેરખી સુરત નું મોજ એટલે બીજી રીત ની કે ના ભલે ભલે રાજુ તો બે ત્રણ વાર ટૂંકમાં બે વાર જઈ આવ્યો એક વાર હાવ જીણ કો તો તો ઈ નઈ યાદ છે ઈ તો હાંભરે હાવ જરી જરી પાંચ પાંચ છ વર્ષ નો હોય ને તઈ જરી જરી અંદાજ હા તઈ જરી ખબર હતી પાંચ વર્ષ નો ઈ હોય હે નઈ કદાચ તનક વર્ષ ની આસપાસ હોય જરી રેખા 6 મહિના ની હતી તમે રાતે નીકળો ને તો એમ થાય દિવસ છે એવું બધું મોટું સિટી છે એટલે એમાં તો પ્રકાશ એવા જ હોય ને બહુ જબરદસ્ત અરવિંદભાઈ કેતા હતા કે તમારો આ વિડીયો જોઈને તો મને મારું વતન સુરત યાદ આવી ગયું રીતનો માહોલ તો એવું બધું હે ને જો અટાણ થોડુંક પાણી આવ્યું ને એ અવેડો ને ભરાઈ ગયો હવે તમારી ઘર કે થઈ ગયું હે તે બંધ કરવા જવું જો હે હવે અહીંયા ઘરે નહીં પૂગે પાછું વરી પાણી હા હવે ઘર કે થઈ ગયું વરી ને આપડા આજ ભાણેજ નો હે 24 તારીખે ને બે મહિના પૂરા થયા હે 2 મંથ કમ્પ્લીટ તો રાજુ આપણે એક ભાઈ કહેતા હતા કે એ કઈ જગ્યાએ રાજુભાઈ આવ્યા હે તો એનું કઈ સરનામું હા એ હગા હે ખીમા મામા ખજુરિયા વાળા નંદાણીયા ઇલાકો એની બાજુમાં જ છે ઠીક હા અને જૈન ની માન્યતા હતી સોનલ ને મોહી કઈ રીતે ને હા એની જૈન કયા મંદિરે એ અંબાજી માતાજી નું મંદિર કેવાય ને અંબા માતા નું મંદિર સુરત માં હા સુરત માં જ છે કઈક ઓલા કે સોના નું મંદિર છે એ મંદિર બહુ જબરજસ્ત છે આખું બધું અંદર જો ને તો બહુ જબરજસ્ત છે ઘણું સોના નું બહુ છે સોના નું જ કેવાય છે અંબા માં નું મંદિર તો આમાં હું એક બે ભાઈ કોમેન્ટ માં પૂછતા હતા ને કે રાજુભાઈ કઈ જગ્યાએ આવ્યા ને એના નંબર આપો મોડું થઈ ગયું રાજુભાઈ ત્યાંથી સાંજે બેસી ગયા હતા તેથી જ એક ભાઈ આપણે કીધું હતું કે રાજુભાઈ નો કોન્ટેક્ટ આપો કે જલાભાઈ ને મોડું 22 તારીખે હે ને 9 વાગે હે ને મારે સાંજે આ નીકળવાની ટિકિટ બુકિંગ કરાવી નાખી હતી મેં પછી તો ટાઈમ હતો નહીં કે હા તો સારું ને જો બાકી ઝાડવાનું આવો વ્યૂ છે પાણી વગર નું હવે હે ને લીલું બહુ નથી લાગતું કેદીના પાયા નથી તો આજ વરી જો એમ થયું કે પાણી આવે ને તે ઝાડમાં પહેલાં પાઈ લઈ હવે તો એ બંધ થઈ ગયું પાણી આવતું તો એ હવે આના કેવા નસીબ હોય તો પાણી વગરનું તો મુશ્કેલ છે જો આ ઝાડમાં અહીંયા કંઈ લીલા રહે નહીં વરસનું આ બધાને ઘટે જ છે એટલે આવા ઉજાડ જેવા થઈ જાય અટાણે અને માલને બધાને પાણી બહુ જોઈએ એવું બધું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તમારા જલાભાઈ સુરત થી આવી ગયા હે કેમ આવી ગયો આવી ગયો સુરત ગયો તો સુરત ગયો તો અચ્છા અહીંયા ગલુડિયા ને અંદર રમાઈ દીધું તે કવડું કરતું બધું બેઠું તું લાઈન ના લઈ
आइसक्रीम खाती थी के ठंडू पीतू तू शू खाती ठंडू में ठंडू पीतू तू કમ્પ્લીટ ચોપડી દહીં ને વેસણ નો લોટ છે એ મિક્સ કરી અને લગાડવાનો મોઢા ઉપર, બસ 10 મિનિટ રાખવાનો. તો આ ઠંડો બહુ હોય ને એટલે ખીલ ને બધું ઓછું પડી જાય, અઠવાડિયામાં 2-3 વાર લગાડીએ ને તો ને મોઢું અસલ થઈ જશે અને આમ ટૂંકમાં હિરોઈન જેવા બની જાય. 8-7 વર્ષની ઉંમર હોય ને તો પણ તો 8-7ની નથી હો ના, તો એમ ટૂંકમાં એવી માણસ હા લગાડી શકે એટલે 10 મિનિટ રાખી ને તો ફૂકાઈ જાય ચહેરામાં જે ઓલો તેલ જેવી આપણી પચા થઈ જાય ને ચીકણી, અને ઠંડુ બહુ હોય એટલે ખીલમાં ફાયદો થતો હોય. હા ખીલોસા પડી જાય 2-3 વાર અઠવાડિયામાં ચોપડીને તો. તો આ અટાણે લગ્નની સીઝન આવે હતી, બધેને હું રૂપારો દેખાવાનો શોખ હોય. હા આપણે લુગડા લીધા એ અસર તો લાગવા જોઈએ ને. હા લુગડામાં જે ખર્ચા કર્યા હોય ને એ બધા કોકવા જોઈએ. હું તો આપણે ખેતરમાં કાયમ હોય તે ઉખડ જેવા થઈ ગયા હોય, એકતા ટાઈટ એવી છે તે ઉજાડ જેવા થઈ ગયા હોય. હા થોડીક ઠંડી હમણાં વધારે પડે એટલે ત્વચા હમતા રૂખી સુખી કરી નાખી હોય, અને આ ચોપડીને થોડીક વધારે કરો એટલે તણાય ને મજા આવે. હા ટપુડી ટપુડી લાગી ને દેખવા ચોપડી ને તો સારું થઈ જાય, મોટું મોટું મસ્ત મારા જેવા અમને થઈ જાય કારું. એક ભૂર નો બાવડો લાગે અને મૂંગા વારવા ગમે નહી, ખાલી બાંધી એટલું ઠીક હે. નકર અટાણે તો વાંધો ના આવે, ઉનાળામાં ભારી મૂંગો તો મને ગરમી ઉઠે, અટાણે તો વાંધો ના આવે પણ એમ ગમે નહી ખાવું ખાવ પેક ખાવું મૂંજ વરે મૂંજ વરે. બપોરે હું દહી દેખી ગઈ ને તે લઈ આવી નકર જાહે અઠવાડા હું તો ખાતું કોઈ નથી હમણાં દહી ઓછું ખાલી ચોપડ કેવી રીતના ચોપડે ઉકાઈ જાય એટલે બ્લીચિંગ દેસી જરાય નુકસાન નહીં કરે. હા દેસી પણ જાય મોટું ધોવરાવાની આપણે કઈ ન કરતા ઘેરે આવા બે વાર ચોપડી ને નામી થઈ જાય. હા તે દેસી ને થોડું એક લાગે બોલો, પછી તમે 2-3 વાર કરાવો ને પછી મારે કરાવો. હા એમાં છે ને પછી તડકે ની કરી ને એટલે દેખ ને હોય થી હા રૂપરા દેખ મરી જી ના હોય થી ગંધારા થઈ જાય. તડકે ની કરી ને તડકે ના ની કરવાનું મેં આપણે કામ તો હોય તડકે. તો આજે 25 જાન્યુઆરીના રોજ વિજય એમ રાવલસરનો જન્મદિવસ છે, તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તેમનું જીવન નિરોગીમય રહે અને તેમને ભગવાન લાંબુ આયુષ્ય પ્રદાન કરે. તેઓ રિટાયર્ડ શિક્ષક છે, અને કોઈ પણ શિક્ષક હોય એ આપણા ગુરુજી બરાબર જ હોય, કેમ કે જેમ આપણે આપણા સ્કૂલમાં જે શિક્ષકો ભણાવે એવી જ રીતે એ લોકો ભણાવતો હોય એટલે એને આપણા શિક્ષકો સમાન જ હોય. અને એ અમદાવાદમાં રહે છે અને એ અમારા બધા વિડીયો જોઈ છે,
અને એની આમ તો બધા જ વિડીયોમાં કોમેન્ટ હોય કે સુરભી આજે ટેસ્ટ કયું હતું ને આજે આમ શું કહેવાય કેટલા માર્ક આવ્યા ને તો એ બધું આમ પૂછે આપણને કારણ કે એક શિક્ષક હોય એટલે એને બધી આમ જાણવાની ઈચ્છા તો હોય ને કે એક બાળક હોય તો એ ભણતું હોય તો એને કેટલા માર્ક આવે કેમ તો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી તો જો પછી મને એમ થયું અહીંયા જરાક ઝીણકો ને રૂપારો બની જાઉં કે મેં પ્રયોગ કર્યો છે ને હવે આ બધું તણમ તણમ છે બધું ખેંચાય છે ધોવામાં કંઈ થાય જ નહીં ને તો તો વાંધો નહીં તો હાલો હું જરાક ધોઈ આવું હા હીરા જેવો બહેનો ને એ જોઈ લઉં અને મેડમ જો એનું રિઝલ્ટ દેખાડે છે જો ફેર પડી જાય ઘણું એ ફેર પડી જાય દેશી નુસ્ખા ઉપર છે આ ચોપડવાથી આપણે ઓઈલી ત્વચા હોય ને એ બહુ કઈ ખાસ ટૂંકમાં આમ થઈ જાય ચોખ્ખી અને ખીલમાં બહુ ફાયદો કરે કેમ કે દહીં હોય અને ચણાનો લોટ વેસણનો વેસણનો લોટ હોય હા અને હળદર નાખવાની હોય તો એ બધું આમ ટૂંકમાં ચામડીમાં ગણ કરે નુકસાન તો કઈ કરે નહીં ઘણા માણસ હટાણ હળદર નું નામે ના લેતા હોય તો અમે તો હળદર હળદર કરીએ બધા પીરી કે પીરી ને હળદર જી કે તો અમે કોઈ દી કઈ રાખ્યું નથી નામ લેવાય ના લેવાય હળદર નું તો આનો જરૂર થી તમે હે ને પ્રયોગ કરજો ચહેરા ઉપર બહુ મસ્ત આમ સ્મૂથલી ચહેરા તમને ખબર જ પડી કે આ હેર પડી ગયો હા ગ્લો ગ્લો થઈ જાય ટૂંકમાં ચહેરો સારું હાલો તો આ વિડીયોને અહીંયા આપણે રાખી દઈ અને હા સુરભી આગળ લગભગ તો કીધું જ હશે પણ વિજય એમ રાવલ સરનો જન્મદિવસ છે તો વિજય સાહેબ તમારી બધી કોમેન્ટ હું વાંચું છું સુરભી તો લેસન કરીને કદાચ હુઈ ગઈ હોય તો તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને તમારું જીવન નિરોગી રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના તો આવજો